શું મારું વજન બહુ જ વધારે હશે તો એ મારા શરીર માટે હંમેશા અનહેલ્ધી હશે? એવું જરૂરી નથી, વજન અને અનહેલ્ધીને લેવા દેવા નથી, પણ ફેટ વધારે ના હોવું જોઈએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું વજન ઉતારવા માટે ભૂખ્યા રહેવું બહુ જ જરૂરી છે? ના, જરાક પણ નહીં. જ્યારે ખાવાનું ચાલુ કરશો ત્યારે વધી જશે. આના માટે બેસ્ટ ઉપાય છે વર્કઆઉટ. હવે મારું વજન વધારે છે તો મને ભૂખ પણ બહુ લાગે છે, હું બહુ જ ખાઉં છું અને એટલે મારું વજન ઉતરતું જ નથી. વજન વધારે છે એટલે આળસ છે. આળસને પહેલા દૂર કરવા આઈડિયલ વેટ સુધી પહોંચવું પડે અને હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવવી પડે. શું વજન ઉતારવું ફક્ત યંગ લોકો માટે જ સહેલું હોય? ના, એવું જરૂરી નથી. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીના મશીન જે 13 વર્ષથી લઈ અને 100 વર્ષના કોઈ પણ વજન ઉતારી શકે એવા આવી ગયા છે. મારે યાર વજન ઉતારવાનું છે, પણ મને એવું થાય છે કે એક જ સાથે એક જ મહિનો ફૂલ મહેનત કરીને બધું ઉતારી દઈશ તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને? ના ના, એ પોસિબલ નથી. જ્યારે ખાવાનું ચાલુ કરશો ત્યારે વધશે અને એક લિમિટ કરતા વધારે વજન ના ઘટાડાય, એ તમને જ નુકસાન કરશે. તો પછી એક મહિનામાં કેટલું વજન ઉતારવું મારા માટે હેલ્ધી કહેવાય? અને જો અગર મારે એક્સરસાઇઝ કે કોઈ સર્જરીથી મારું વજન ઓછું નથી કરવું તો મારી પાસે કયું ઓપ્શન છે? ધીરજ રાખો, એક દિવસમાં વજન વધતું પણ નથી અને ઘટતું પણ નથી. જો આ ઘટાડવું હોય તો આવી જ ધીરજથી આ વિડીયોને પૂરેપૂરો જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. આજકાલ આપણે જીવનમાં કેટલું વજન લઈને ફરતા હોઈએ છીએ. એક વજન હોય છે, દેખાતું નથી, જે આપણા મગજમાં આપણે લઈને ફરીએ છીએ. આપણી જવાબદારીઓનું વજન, આપણા પરિવારનું વજન, આપણા કામનું વજન, જેને આપણે સ્ટ્રેસ કહેતા હોઈએ છીએ, એના વિશે તો આપણે કોઈ કશું કરતા નથી. પણ એક બીજું વજન છે જે બધાને દેખાય છે, જે આપણા શરીરમાં આપણે લઈને ફરીએ છીએ. રોજ જે રાત્રે સૂતા પહેલા આપણને વિચાર તો આવે કે યાર આ વજન આપણે ઓછું કરવું જ છે. એ વજન ઓછું કરવા માટે કયા કયા રસ્તા છે આપણી પાસે, એને લઈને ઘણા બધા સવાલો છે મને, અને એ સવાલો હું પૂછવાનો છું કિશનભાઈ ભુવાને. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો. એમનું ઇન્ટ્રોડક્શન જો અગર હું આપું ને તો સુરતમાં સ્લિમિફાઈના એ ફાઉન્ડર છે, જેમાં છેલ્લા 9 વર્ષમાં 8000થી વધુ લોકોને એમણે વજન ઓછું કરવામાં હેલ્પ કરી છે, હેલ્ધી બનાવ્યા છે અને એમનો બોડી શેપ એમને ગમે ને એવો કરી આપ્યો છે. એમની ખાસિયત છે ઓટોમેટિક ટોનિંગ ટેબલ્સ. એક ફાર્માસિસ્ટ છે પોતે. અને પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું ને સર, એ છે કે આ ઓટોમેટિક ટોનિંગ ટેબલ્સ હોય શું? એવા મશીન કે જ્યાં મશીન પર સૂઈ ગયા પછી આપણે કશું જ નથી કરવાનું, મશીન આપણા માટે કામ કરશે. તો આવી એક્સરસાઇઝ બી બે ટાઈપની હોય છે, એક એક્ટિવ અને એક પેસિવ એક્સરસાઇઝ. જેવી રીતે આપણે વાત કરીએ તો ઇન્કમ પણ બે ટાઈપની હોય, એક્ટિવ ઇન્કમ અને પેસિવ ઇન્કમ. એક્ટિવ ઇન્કમ એટલે કે આપણે કામ પર જશું અને જો ઇન્કમ આવે છે તો આપણે એને એક્ટિવ કહીએ છીએ. આપણે કોઈ પ્રોપર્ટી પરચેસ કરી લીધી અને એનું દર મહિને આપણે જો રિટર્ન મળતું હોય તો આપણે પેસિવ ઇન્કમ કહીએ છીએ. એવી જ આ પેસિવ ફિટનેસ છે જેને ટોનિંગ ટેબલ મશીન દ્વારા આપણે કરી શકીએ છીએ. સર, હવે સુરતમાં આપણી 4 બ્રાન્ચ છે, પાલ, વેસુ, મોટા વરાછા અને કતારગામ. આ 4-4 બ્રાન્ચમાં જે ઓટોમેટિક જીમ આપણે ચલાવીએ છીએ ટોનિંગ મશીનથી, એ ચાલે છે કઈ રીતે અને એમાં કરવાનું શું હોય? બોડીની અંદર 37.5 ટ્રિલિયન સેલ છે. આ દરેક સેલને જેમ વાત કરીએ, સેલ એટલે કોઈ બિલ્ડિંગ બનતી હોય તો એના પાયાના બેઝિક પથ્થર જોવા જઈએ તો બેઝિક કઈ કઈ વસ્તુ ગણાય, રેતી, સિમેન્ટ, કપચી. એવી જ રીતે બોડીના પાર્ટમાં લાસ્ટ પાર્ટ છે સેલ. આ દરેક સેલને ઓક્સિજન જોઈએ છે. જો ઓક્સિજન ક્યારે મળે? આપણે ફિઝિકલ એક્ટિવ હોય, વર્કઆઉટ કરતા હોય તો ને માત્ર તો જ દરેક સેલને ઓક્સિજન મળે. આપણે પગ દાબે કોઈ તો આપણે કેટલી મજા આવતી હોય, શા માટે? કે કારણ કે ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધતું હોય એટલા માટે. તો આ જ મશીન બોડીના દરેક સેલ, માથાના વાળથી લઈ અને પગના અંગૂઠા સુધીના દરેક સેલને 100% એક્ટિવ કરે છે. જ્યારે અમારા 8 મશીન પૂરા કરીએ ત્યારે એક પણ પાર્ટ એવો નથી રહેતો કે ત્યાં વર્કઆઉટ બાકી રહી જાય. એટલે આ કામ અમારા ટોનિંગ ટેબલ મશીન કરે છે. તો હવે સર, તમે કીધું 8 અલગ અલગ ટાઈપના મશીન હોય, તો એ કામ કઈ રીતે કરે અને કયા કયા અંગ માટે કેવા મશીન હોય? જેમ વાત કરીએ એમ બોડીના કોઈ પણ પાર્ટ બાકી નહીં રાખે. તમે જીમમાં જાઓ છો, સાયકલિંગ કરો છો તો લોઅર પાર્ટ જ તમારો વર્કઆઉટ થતો હોય છે. જ્યારે આ મશીન 8 મશીનનો સેટ જ્યારે કમ્પ્લીટ કરો છો, 45 મિનિટનો ટાઈમ લાગે છે, તો એક પણ પાર્ટ શરીરનો તમે બાકી નહીં રહે એવું તમે ફીલ કરશો. તમે જ્યારે જાતે વર્કઆઉટ કરવા જાઓ ફ્લોર પર તો તમારાથી 7-8 રિપીટેશન પછી થાક લાગશે એટલે નહીં થાય. પણ જ્યારે અમારા મશીન પર સૂતા સૂતા તમે 200-300 રિપીટેશન આરામથી કરી શકશો. અને એમાં પણ એક વાત કરીએ તો ઉલટા સૂઈને જો તમારા પગ ઉપર કરવા હોય તો એ પોસિબલ નથી. પણ અમારા મશીન તમારા 70-80 ડિગ્રી સુધી તમારા પગ પણ ઉપર કરી અને તમારા બ્લડ સર્ક્યુલેશનમાં ફાયદો કરશે. હવે સર, આ બધા મશીન આપણું ફેટ કઈ રીતે ઓછું કરે? આના સિવાય પણ ઘણી બધી ટ્રીટમેન્ટ છે, જેવી કે ઇલેક્ટ્રોથેરાપી, કેવિટેશન, હીટ અને વેક્યુમ ટ્રીટમેન્ટ. બોડીમાં 2 ટાઈપની ફેટ હોય છે. એક ફેટ છે સ્કિનની નીચે, જેને સબક્યુટાનિયસ ફેટ કહીએ છીએ, અને
બીજી ફેટ છે જે આપણા ઓર્ગનની ઉપર હોય છે, જેને વિસરલ ફેટ કહેવાય છે. આ વિસરલ ફેટ એટલે એવી કે જે ઇનકમિંગ છે, આઉટગોઈંગ નથી. એકવાર ફેટ જમા થઈ ગઈ પછી એને કાઢવા માટે બહુ બધી મહેનતો કરશો તો પણ તમે નિષ્ફળ જ જશો. તો આ ટ્રીટમેન્ટથી તમે આ ફેટને બાય બાય કરી શકો છો. સર, આ ટ્રીટમેન્ટ લેતા હોય ત્યારે એની સાથે કોઈ દવાઓ લેવી પડે ખરી? ના ના, લેતા હોય તો પણ બંધ કરવાની છે. દવા કેટલા ટાઈમ સુધી લઈ શકાશે? જ્યારે તમે તમારી હેલ્ધી લાઇફસ્ટાઈલ કરો છો તો જિંદગીભર તમે હેલ્ધી રહી શકો છો. એટલા માટે વર્કઆઉટને આપણી લાઇફસ્ટાઈલમાં એડ કરવાનું, દવાઓને નહીં. હવે સર, આ ટ્રીટમેન્ટ કોણ કરી શકે અને એક મહિનામાં કેટલું વજન ઉતારવું આપણા માટે હેલ્ધી છે? 13 વર્ષથી લઈ અને 100 વર્ષ સુધીના કોઈ પણ કરી શકે. જેમને એવું લાગતું હોય કે મારી જિંદગીમાં મને મજા નથી આવતી વજનના લીધે, તેવા દરેક વ્યક્તિ ઘટાડી શકે. દર મહિનાનું જેટલું પણ વજન છે એમના 10% વજન તમે ઘટાડી શકો, એ નેચરલ છે. એના કરતાં પણ વધારે પણ ઘટાડી શકો, પણ બાઉન્સ બેક થવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે અમે લોકો જે રેકમેન્ડ કરીએ છીએ, તમારું 100 કિલો વજન છે તો તમે 10 કિલો પર મંથ તમે ઉતારી શકો, જે આઈડિયલ વેઇટ હોય. હવે સર, તમારા ફિટનેસ સેન્ટર એટલે સ્લિમિફાઈ કેવા વ્યક્તિઓ આવી શકે? 13 વર્ષથી લઈ અને 100 વર્ષના કોઈ પણ વ્યક્તિ આવી શકે. જેમને એવું લાગતું હોય કે જિંદગીમાં મજા નથી વધારે વજનના લીધે, તેવા દરેક વ્યક્તિ આવે ને ઘટાડી શકે. મને એક અમારા ક્લાયન્ટ એવા એક દાદા, જેમની ઉંમર 85 યર્સની હતી, હોસ્પિટલાઇઝમાં 6 મહિનાથી હોસ્પિટલમાં હતા, જેમને ડૉક્ટરોએ રજા આપી અને ઘરે કીધું કે સેવા કરો, 2-5 દિવસના મહેમાન છે, એવા વ્યક્તિને હું મારી જીદના લીધે જીમ પર લાવું છું. અને એમની છેલ્લી ઈચ્છા કે બુલેટ ચલાવવું છે. એ ઈચ્છા મેં એમને ચાલતા ચાલતા પૂરી કરાવડાવેલી 1 જ મહિનાની અંદર. હવે સર, આ સ્લિમિફાઈ પર કોઈ પણ વ્યક્તિ આવે છે તો એ ટ્રીટમેન્ટનો સમયગાળો કેટલો હોય છે? જેવું એમનું વજન એ પ્રમાણે ટ્રીટમેન્ટ અમે લોકો સજેસ્ટ કરતા હોઈએ છીએ. મિનિમમ 45 મિનિટથી સેશન ચાલુ થતું હોય. જો વધારે ફેટ છે તો એમના માટે એને 1.5 થી 2 કલાક નો પણ સમય લાગતો હોય, કારણ કે ફેટ 1 દિવસ કે 1 મહિનામાં જમા નથી કરેલું, વર્ષોથી જમા કરેલું છે, તો 3 મહિનાનો સમય તો આપવો જ પડશે. સર, આ ટ્રીટમેન્ટનો ખર્ચો કેટલો થઈ શકે? ખર્ચાની વાત કરીએ તો 2000થી શરૂઆત થતું હોય, મહિનાના 8 કે 10 હજારમાં થતું હોય. પણ તમારે તમારો હેલ્થનો રિપોર્ટ કાઢવો છે તો એ તો તદ્દન ફ્રી જ છે. અમારી સુરતની કોઈ પણ બ્રાન્ચમાં આવી અને તમારો BMI રિપોર્ટ અને હેલ્થ રિપોર્ટ ફ્રીમાં કાઢી શકો છો અને મશીનનો ડેમો પણ ફ્રીમાં લઈ શકો છો. સર, આ ઓટોમેટિક ટોનિંગ મશીન કેટલા સમયથી ચાલે છે અને એની હિસ્ટ્રી શું છે? અમેરિકાના એક ફિઝિયો ડૉક્ટરે આ મશીન ડેવલપ કરેલા હતા. આ કોન્સેપ્ટ ધીમે ધીમે ઇન્ડિયાની અંદર આવ્યો. 2015માં અમે આમની શરૂઆત કરેલી અને સુરતના 4 વિસ્તાર, પાલ, વેસુ, મોટાવરા છે અને કતારગામની અંદર અમે આ સેન્ટર ચલાવીએ છીએ. અને અત્યારે અમારી પાસે 7500 કરતાં વધારે ક્લાયન્ટ રિઝલ્ટ, સરસ રિઝલ્ટ લઈને જતા રહેલા છે. એમાં 3 ટાઈપના રિઝલ્ટ હોય છે. પહેલું છે હેલ્થ, બીજું છે ફિટનેસ અને ત્રીજું છે ફિઝિક, એટલે કે આપણા બોડીનું શેપ. હેલ્થ માટે દવાઓ ખાતા હોય, જો એમાંથી બહાર નીકળવું છે તો આપણે હેલ્થના રિઝલ્ટ આપ્યા. ફિટનેસ માટે એમની ફિટનેસ ઇમ્પ્રૂવ થાય એવા રિઝલ્ટ. અને ઘણા એવા પેશન્ટ આવતા હોય કે જેમનું આઈડિયલ વેઇટ છે પણ એમનું બોડીનું શેપ નથી, તો બોડીના પર્ટિક્યુલર પાર્ટથી જો એને ફેટ રિમૂવ કરવું છે તો એના રિઝલ્ટ પણ આપણે આપેલા છે. હવે સર, મારે મારા કોઈ પણ એક અંગમાંથી જો વજન ઉતારવું છે તો મારા માટે ફિઝિકલ જીમ સારું, કાર્ડિયો સારું કે પછી ઓટોમેટિક ટોનિંગ મશીન સારા? બધું જ સારું. તમારી અનહેલ્ધી લાઇફસ્ટાઈલ હેલ્ધી લાઇફસ્ટાઈલ થઈ જાય અને તમને મજા આવે, બધી જ વસ્તુ સારી. એમાં પણ ફેટની વાત કરીએ તો શરીરમાં 11 જગ્યા પર ફેટ હોય છે. એલ્બો, એબડ્યુમિન, હિપ, ચેસ્ટ, નેક, બેલી, આર્મ્સ, થાય અને લવ હેન્ડલ. આ પર્ટિક્યુલર પાર્ટથી જો ફેટ રિમૂવ કરવી છે તો એ પણ પોસિબલ છે. જેમ વાત કરીએ એમ તો જેન્ટ્સના ટમી એરિયા પર ફેટ વધારે જામતી હોય અને એ જ ઘટાડવી છે તો એ પણ પોસિબલ છે. અને લેડીઝના લોઅર પાર્ટ એટલે કે હિપ્સ અને થાઈઝની અંદર ફેટ છે અને 1 કિલોનું વજન નથી ઘટાડવું પણ બોડીનો શેપ કરવો છે, એ પણ પોસિબલ છે, તો આવી જાઓ સ્લિમિફાઈ ફિટનેસ સેન્ટરમાં. હવે સર, હું અગર કોઈ પણ રીતથી મારું વજન ઉતારવાનું ચાલુ કરું છું તો એવી કઈ વસ્તુ છે જે મારે જરૂરથી ધ્યાન રાખવાની જ છે તો મારું વજન સૌથી સારી રીતે ઉતરશે? અગાઉ વાત કરી એમ તમને જ્યાં મજા આવે છે અને જે કરવાની ઈચ્છા થાય છે એ કરવાની છૂટ છે, પણ માત્ર ધ્યાન એ રાખવાનું છે BMR, બેઝલ મેટાબોલિક રેટ, ગુજરાતીમાં સરળ ભાષામાં સમજીએ તો આપણી પાચન શક્તિ, આને વધારવાની છે. આપણે ભૂખ્યા નથી રહેવાનું. આપણે એવું હોય કે જાજુ ખાવાથી વજન વધે જ, પણ એવું નથી હોતું. 5 ટાઈમ 3-3 અવર્સના બ્રેકમાં આપણે કંઈ ને કંઈક જમવું જોઈએ લો કેલરીનું. હવે ધારો કે તમે કોઈ સમોસું ખાવ છો અને એને સામે બર્ન આઉટ કરવા માટે કેટલા કિલોમીટર ચાલવું પડે, એ જ્યારે તમને નોલેજ આવી જશે ને ત્યારે તમારા હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવવાની શરૂઆત થઈ ગઈ છે. આના પરથી મને એક જોક્સ યાદ આવે છે. એક લેડીઝ ડૉક્ટર પાસે જઈને વજન ઘટાડવાની ટિપ્સ માંગે છે. ડૉક્ટર કે બહુ જ સિમ્પલ છે, માત્ર તમારે એક એક્સરસાઇઝ કરવાની છે જે તમારે માથું હલાવવાનું છે, ના પાડવાની છે.
પણ ક્યારે તમારી પાસે કોઈ જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ લઈને આવે છે ત્યારે માત્ર તમારે તમારું માથું હલાવી અને એને ના પાડવાની છે. જો આ કરશો તો તમારી હેલ્ધી લાઇફસ્ટાઈલની શરૂઆત ત્યાંથી જ થઈ જશે. સર, તમે હેલ્ધી રહેવાની વાત કરી તો મારે એ જ પૂછવું છે કે અત્યારે અગર કોઈનું વજન વધેલું નથી અને એમને જોઈએ છે કે હેલ્ધી રહે, એમનું વજન વધે નહીં, તો એના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકે? પહેલા તો વર્કઆઉટ તમારી લાઇફસ્ટાઈલમાં એડ કરી દો, સવારે ચાલવા જતા રહો, એ સૌથી બેસ્ટ છે. બીજી વસ્તુ, બોડીમાં વોટર લેવલ, પાણીનું લેવલ, ધારો કે તમારું વજન 60 કિલો છે, x 35 એટલે કે 2100 ml, આટલું પાણી તમારે પર ડે કન્ઝ્યુમ કરવું જરૂરી છે. શું તમે અત્યારે આટલું પાણી પીવો છો ખરા? જો નથી પીતા તો આજથી જ શરૂઆત કરી દો અને તમારી હેલ્ધી લાઇફસ્ટાઈલની શરૂઆત આજથી જ કરો. અને ઘરમાં રહેલા સાત્વિક ફૂડ, ફળ ફ્રૂટ અને શાકભાજી જે કલરે કલરના છે, આને ખાવાથી વિટામિન અને મિનરલ્સ પણ બહુ જ મેન્ટેન થાય છે અને એને તમારે લાઇફસ્ટાઈલમાં એડ કરવા જરૂરી છે. સર, તમે આ 7500-8000 જેટલા પેશન્ટને અત્યાર સુધી વજન ઉતારવામાં હેલ્પ કરી છે, તો એમાંથી તમને જે સૌથી વધુ યાદગાર રહ્યા હોય એવા પેશન્ટ કયા છે? એક એવું પેશન્ટ કે જેમનું વજન 151 કિલો પહોંચે છે અને ત્યારે એમને બીમારીઓની શરૂઆત ચાલુ થાય છે. ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટર એવી સલાહ આપે છે કાલથી તમને દવાઓ ચાલુ કરવી છે કે વજન ઘટાડવું છે. એ પેશન્ટ અમારી ત્યાં આવે છે, 3 મહિનાની અંદર 41 કેજી વેટ લોસ કરે છે અને આજે 1 વર્ષ પછી એમનું વજન 72 કેજી છે. એટલે કે અમારે ત્યાંથી ગયા પછી પણ એમણે વજન ઘટાડેલું છે અને એને એમની હેલ્ધી લાઇફસ્ટાઈલ કન્ટિન્યુ રાખી છે. અમેઝિંગ. એટલે તમારી વાતો સાંભળીને મને તો એટલું ખબર પડે છે કે ફક્ત કોઈ પણ એક પ્રોસેસ કરવાથી, કે જીમ કરીએ કે ઓટોમેટિક ટોનિંગ મશીન કે બીજું બધું કરવાના સિવાય પણ આપણે એક હેલ્ધી લાઇફસ્ટાઈલ મેન્ટેન કરીશું તો આપણા માટે વધારે સારું છે. થેન્ક યુ સો મચ સર, તમે અમારા દરેક પ્રશ્નનો અમને જવાબ આપ્યો. કિશનભાઈ ભુવા જોડાયા હતા આપણી જોડે. સુરતમાં સ્લિમિફાઈ કરીને એમના ફિટનેસ સેન્ટર્સ છે 4 અલગ અલગ જગ્યાએ અને એમની સાથે વાત થઈ એનાથી મને ખબર પડી કે આ તો ફક્ત શરૂઆત છે, આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ચાલુ થશે. અમદાવાદમાં કેટલા સમયમાં આવશે? 1 વર્ષ પછી અમદાવાદમાં પણ મળીશું. બસ, તો 1 વર્ષ પછી અમદાવાદમાં એ રૂબરૂ મળશે. ત્યાં સુધી જો અગર તમને કોઈ પણ પ્રશ્ન એમને પૂછવો છે તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો, કે પછી અગર તમે સુરતના વાસી છો તો આ 4માંથી કોઈ પણ એક એડ્રેસ ઉપર રૂબરૂ જઈને પણ મળી શકો છો. આપણે એક વાત કહું, ફરી મળીશું VTVGujarati.com પર. ધન્યવાદ.